ગુજરાતના વાપીના નેશનલ હાઈવેથી જલારામ મંદિર અને છરવારા સુધીના ઉપર અકસ્માતને રોકવા ઓવરબ્રિજ બનાવવા માંગ કરાઈ છે. વાપી નેશનલ હાઈવે પર જલારામ મંદિરથી છરવારા જવાના રસ્તા પર અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે, જેને કારણે કેટલાક પરિવારોને છત્રછાયા ગુમાવવાનો વારો આવે છે. સાથે ગામથી મંદિરે આવતા લોકો અકસ્માત થતા હોવાથી મંદિરે જવા ભારે હલાકી ઉઠાવવી પડે છે. અનેકવાર સ્થાનિકોએ ઓવરબ્રિજ બનાવવા માટે નગરપાલિકાને રજૂઆત કરી છે. વાપી નગરપાલિકાએ મામલાને ગંભીરતાથી લઈ સરકારને ઓવરબ્રિજ બનાવવા રજૂઆત કરી છે. હવે જોવાનું એ છે કે વાપી નગરજનોને ઓવરબ્રિજની સુવિધા ક્યારે મળશે. જલારામ મંદિર પાસે અંડરગ્રાઉન્ડ બનાવવાની નગરપાલિકા તરફથી કે હાલમાં તૈયારી ચાલી થઈ હતી, એ વિશે આપણે શું કહેવાનો છે? નગરપાલિકાનો આમાં કંઈ રોલ નથી અને આ જલારામ મંદિર પાસે છરવાડા ક્રોસિંગ પર 2003થી અમારી કેન્દ્ર સરકાર સાથે રજૂઆત ચાલુ હતી, પરંતુ ગયા 2-3 વર્ષમાં થોડું જ મટીરિયલાઇઝ થયું છે. હવે એને એક્ટિવેટ કરીને અંડરબ્રિજના બદલે નાનો ઓવરબ્રિજ ઉપરથી જાય અને લોકો નીચેથી નાના વાહન, ફોર વ્હીલર ગાડી, રિક્ષા એવું જઈ શકે તેવા માટેનું આયોજન ટેકનિકલી ટેન્ટેટિવલી તૈયાર કરવામાં આવેલું છે. અધિકારીઓ જોડે જે ચર્ચા થઈ એ મુજબ 8 ફૂટની હાઈટ બનશે અને 22 ફૂટનો પહોળો બનશે અંદાજે, અને એ પ્રમાણેનો ઓવરબ્રિજ નાનો સરખો બનશે, જેથી લોકો અહીંયાથી સરળતાથી આ બાજુથી પેલી બાજુ સરવા રોડ પર જઈ શકે. નગરપાલિકા તરફથી કા આપવામાં આવેલી હતી દિલ્હી ભાવનગર, આમાં નગરપાલિકાનો કોઈ રોલ નથી, આ કેન્દ્ર સરકારનું છે કામ. અને એટલે અમારા ધારાસભ્ય કનુભાઈ અને સંસદ સભ્ય ડોક્ટર કેસી પટેલને વારંવાર રજૂઆતો હતી, એમને અમને આમાં મદદ કરી અને નીતિનભાઈ ગડકરીને વાત કરી અને આ બ્રિજ નાનો સરખો બનાવવાનું ટેકનિકલી કેન્દ્ર સરકારે નક્કી કરેલું. આપનું પૂરું નામ? વિઠ્ઠલભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ, વાપી.